नमस्ते बाळ मित्रों, राजन्स विद्या संकुल ऑनलाइन टीचिंग क्लास में आपनुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 5 में पर्यावरण आसपास विषय में पाठ 4 विषय चर्चा करीशुं। पाठ 4 नुं नाम छे केरियो बारे मास। तो चलो जोईए पाठ 4। अपने आ पाठ में छे खोराक कई रीते बगड़ी जाए छे, अमुक खोराक छे बारे मास कई रीते सारो रहे छे, ए बधुं शीखवानुं छे। तो चलो आपणने अहीं अमुक चित्रो आपेला छे एना विषे आपणे पहेला चर्चा करीशुं। पहला छे क्रीपल बोले छे, वाह हर्ष तारा टिफिन में पूरण पोळी छे। हर्ष बोले छे, ओय हे आजे क्रीपल बटाटानुं शाक लावी छे। तो रुचि बोले छे, मारी पासे भींडा छे। पछी छे, अरे क्रीपल मने लागे छे के तारुं बटाटानुं शाक बगड़ी गयुं छे। हर्ष कहे छे क्रीपल ने। तो रुचि कहे छे, तू ए खाईश ने खाईश तू ए खाईश नहीं, तू बीमार पड़ी जाइश, ले तो आ थोड़ा भींडा लई ले। हवे रुचि छे એ ક્રીપલ ને એના ભીંડાનું શાક છે એ આપે છે, અને હર્ષ છે એ ક્રીપલ ને એમ કહે છે કે તારું આ બટાટાનું શાક છે એ બગડી ગયું છે, હવે છે ચર્ચા કરો। તો હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાટાનું શાક બગડી ગયું? તો આપણે વિચારીએ કે હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાટાનું શાક બગડી ગયું? તો ક્રીપલે જ્યારે બટાકાનું શાકનો ડબ્બો છે એ ખોલ્યો ત્યારે અંદરથી ખરાબ વાસ આવી, અને તે વાસને ઓળખી ગયો। તે પરથી ચાખ્યા વિના જ હર્ષને ખબર પડી જાય છે કે બટાકાનું શાક છે એ બગડી ગયું છે। અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે બટાકાના શાકનો ડબ્બો ખોલ્યો ત્યારે ઉપર સફેદ સફેદ આછી જે ઓલી છારી જામી જાય છે એવું કંઈક જામી ગયું હશે, એટલે બટાકાનું શાક બગડી ગયું એવું હર્ષને લાગ્યું હશે। પછી છે, તમે કોઈ ખોરાક ક્યારેય બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડી કે એ બગડી ગયો છે? હવે આપણે ક્યારે કોઈ ખોરાકને બગડી જતા જોઈએ છે? તો કે હા, મોટા ભાગે આપણે છે એ દાળને બગડી જતા જોઈ હોય છે, તૂરની દાળ છે, પછી અમુક અડદની દાળ છે, બરાબર, મગની દાળ છે, એનું શાક એવું બનાવેલું હોય તો એ દાળ છે જલ્દી ખરાબ થઈ જતી હોય છે, એનામાંથી છે એ ખાટી કે ખરાબ વાસ આવવા માંડતી હોય છે, એટલે આપણને ખબર પડી જાય છે કે તે બગડી ગઈ છે। અને કદાચ આપણે ક્યારેક રોટલી પણ બગડેલી જોઈ હોય છે, તેનો સ્વાદ છે એ ખાટો લાગે છે, આપણને સ્વાદમાં સારી લાગતી નથી, એટલે એ બગડી જાય છે રોટલી, આપણે એવું માની લઈએ છીએ। પછી છે, હા મેં ભાત પણ બગડેલો જોયો, તેમાં સફેદ તાતણા જોયા છે, એટલે કે ભાત 2-3 દિવસ વધારે પડ્યા રહ્યા હોય તો ભાત પણ બગડી જાય છે અને એમાં સફેદ છે તાતણા પડી જતા હોય છે। હવે રુચિએ ક્રીપલને બટાટાનું શાક ખાવાની ના પાડી, જો તેણે તે ખાઈ લીધું હોત તો શું થાત? હવે રુચિએ છે ક્રીપલને બટાટાનું શાક ખાવાની ના પાડી છે, કારણ કે એ બટાકાનું જો બગડી ગયેલું શાક ખાય તો બીમાર પડી જવાય, કારણ કે વાસી ખોરાક ખાવાથી અને બગડી ગયેલો ખોરાક ખાવાથી છે એ બીમાર પડી જવાય છે, એનાથી ઝાડા છે, ઉલટી છે, બરાબર, એવું થઈ જાય છે, કોલેરા પણ થઈ જતા હોય છે। હવે એને ખાવાનું જો એને ખાઈ લીધું હોત તો શું થાત? તો તેને કદાચ પેટમાં ગરબડ થઈ જાત, એટલે કે ઝાડા કે એવું ગરબડ જેવું કે પેટમાં દુખે, તેને કદાચ ઉલટી થઈ જાત અને તે બીમાર પડી જાત, મેં તમને કીધું એમ। પછી છે, લખો તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે આપણે અહીં 2-3 દિવસમાં બગડી શકે, 1 અઠવાડિયા સુધી રાખી શકાય અને જે 1 મહિના સુધી બગડે નહીં। તો પહેલામાં છે 2-3 દિવસમાં બગડી શકે એવો છે કે ખમણ, શાક અને ખીચડી, એ 2-3 દિવસમાં, આમ તો 1 જ દિવસમાં બગડી જતો હોય છે, ખમણ છે, શાક છે, ખીચડી છે એવું, બરાબર, અને 1 અઠવાડિયા સુધી રાખી શકાય એવું હોય તો કે પૂરી છે, લાડુ છે, ઢેબરા છે, બરાબર, એવી ફરસાણ જેવી વસ્તુ છે, ચકરી છે, બરાબર, ગાંઠિયા છે, એ 1 અઠવાડિયા સુધી કેમ રાખી શકાય છે? પછી ત્રીજું, જે 1 મહિના સુધી રાખી શકાય તો છે એમાં આવે અથાણું, મુરંબો, ગાંઠિયા છે, એને 1 મહિના સુધી આપણે રાખી શકીએ છીએ, બરાબર, એટલે તમારે તે લખવાનું છે, અથાણું છે, મુરંબો છે, એ એક મહિના સુધી આપણે સાચવી શકીએ છીએ। હવે તમારા મિત્રની યાદી જુઓ અને અનુમાન કરો। આપણે હવે આપણા મિત્રની યાદી જોવાની છે અને એમાં આપણે વર્ગમાં એની ચર્ચા કરીશું, પણ હવે તમારે છે એ ઘરે જ એની ચર્ચા કરવાની છે, બરાબર, ઘરે એવી યાદી બનાવો, બરાબર, બેનને કે ભાઈની સાથે, અને એની સાથે એવી ચર્ચા કરવાની છે। શું શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જશે? શું બદલાવ હશે? તો કે હા, આપણી યાદી છે એ ઋતુ પ્રમાણે બદલાયા કરતી હોય છે, બરાબર ને, બધી યાદી
ધારો કે શિયાળામાં જે પોંખ અને બદામ પાક ને મેથી પાક જેવા નામ યાદ કરીને લખી શકીએ, પછી ઉનાળામાં છે સફરજન, કેળા, કેરી જેવા ફળ યાદ કરી શકીએ, ચોમાસામાં છે રોટલો, કઢી વગેરે ઉમેરી શકીએ. જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? આપણા ઘરે જ્યારે ખાવાનું બગડી જાય છે ત્યારે આપણે ગાય કે કૂતરાને ખવડાવી દઈએ છીએ, અને જો વધારે બગડી ગયું હોય તો કચરા પેટીમાં ફેંકી દઈએ છીએ. હવે દાદીએ બ્રેડ પાછી આપી દીધી. હર્ષના દાદી છે, અહીંયા આપને એક દાદીની વાર્તા. હર્ષના દાદી છે બજારમાં બ્રેડ લેવા ગયા. દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું. તેમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું. હવે દાદી છે એ દુકાનમાં જાય છે અને બ્રેડનું પેકેટ માંગે છે અને ખૂબ જ દુકાનમાં ભીડ હોય છે, અને એમણે પેકેટ જોયું ને તરત પાછું એ આપી દે છે. હવે આપેલા બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો દાદીએ તે કેમ પાછું આપી દીધું હશે. તો આપણે અનુમાન કરી શકીએ કે બ્રેડને ચિત્રને જોતાં જ આપણને લાગે છે કે બ્રેડ બગડી ગઈ છે. બ્રેડ પર સફેદ તાતણા જોવા આપણને તમે જોઈ શકો છો, તાતણા જોવા મળે છે. બ્રેડ પર ફૂગ ઉગી ગઈ છે. પછી છે તમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ છે એ બગડેલી છે? તો બ્રેડનું પેકેટ જોતાં જ ખબર પડે છે કે બ્રેડ બગડી ગઈ છે. અંદર બ્રેડ પર સફેદ ટપકા દેખાય છે, વળી તેને સૂંઘતા ખરાબ આપણને ગંધ પણ આવે છે. આ પરથી આપણે કહી શકીએ કે બ્રેડ બગડી ગઈ છે. હવે છે શોધી કાઢો. બે ત્રણ ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ. બરાબર, આપણે બે ત્રણ ખોરાકના પેકેટ લેવાના છે અને સાવચેતીપૂર્વક જોવાના છે. પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? હવે પેકેટ પર ઘણી બધી વિગત લખેલી હોય છે બાળમિત્રો, કે પેકેટ ક્યારે પેકિંગ થયું છે તે તારીખ લખી હોય છે, પેકેટની એક્સપાયરી એટલે કે તેનો ઉપયોગ આપણને કઈ છેલ્લી તારીખ સુધી કરી શકીએ છીએ, અને એ તારીખ ગયા પછી આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. પછી છે પેકેટનું વજન છે, પેકેટનું જે કિંમત હોય છે કે મૂલ્ય એ છે, આ બધા ખાદ્ય પદાર્થનું ઉત્પાદકનું નામ તથા તે સરનામું લખેલું છે, એટલે પેકેટ કોણે બનાવેલું છે તેનું નામ અને સરનામું લખ્યું હોય છે. પછી તેમાં કયા કયા ઘટકોના નામ, ઘટકોનો ઉપયોગ થયો છે, એમાં કયા કયા પોષક તત્વો છે, એ બધી જ વિગતો લખી હોય છે. તો આ પ્રવૃત્તિ છે તમારે ગમે તે પાર્લેજી હોય છે, બ્રેડનું પેકેટ હોય છે, ગમે તે ગોપાલ છે, બરાબર, એનું પેકેટ લઈને તમારે આ પ્રવૃત્તિ કરવાની છે અને જોવાનું છે. જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું વાંચવું જોઈએ? તો આપણે જ્યારે બજારમાંથી ખરીદી કરીએ છીએ ત્યારે આપણે ખાસ તો એ વિગત વાંચવી જોઈએ કે આ ક્યારે બન્યું છે અને તેની જે અંતિમ તારીખ છે, એટલે કે આ પેકેટ ક્યારે પૂર્ણ થાય છે, બરાબર, ક્યાં અને આને કઈ તારીખ પછી ઉપયોગમાં લઈ શકાતું નથી, તો એ વાંચવું જોઈએ. અને ત્યારબાદ છે તેની કિંમત વાંચવી જોઈએ, જેથી કરીને વેચનાર આપણને છેતરી ન જાય, અને પેકેટનું વજન પણ આપણે જોવું જોઈએ, જેથી ખરેખર કેટલા વજનનો પદાર્થ છે એ આપણને ખબર પડે. પછી છે ખોરાક કેવી રીતે બગડે છે. જો તમને અહીંયા એક ચિત્ર આપ્યું છે, એમાં બે ઉપર છોકરીઓ છે, નીચે એક છોકરો છે, તો ખોરાક કેવી રીતે બગડે છે એ જોઈએ. આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે. બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો, તેના પર થોડા પાણીના ટીપા છાંટો અને તે ડબ્બામાં મૂકો. ડબ્બાને બંધ કરો. જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી જોતા રહો. આ કોષ્ટક ચાર્ટ પેપર પર બનાવો અને વર્ગખંડમાં મૂકો. દરરોજ બદલાવ જોયા પછી કોષ્ટકમાં નોંધવાનું છે. તો તમારે આ જ છે બાળમિત્રો, તમે આ પ્રયોગ છે અત્યારે ઘરે પણ કરી શકો છો. બરાબર, કોઈ બ્રેડનું કેવું લે, આપણે બ્રેડ જ લઈશું બધા, અને એની ઉપર પાણીના ટીપા છાંટી તમે એને છે બહેણીમાં ડબ્બામાં બંધ કરી દેજો. અને પછી છે બ્રેડ અથવા રોટલીને થયેલો બદલાવ. બરાબર, એટલે તમે રોટલી પણ લઈ શકો છો. તો હવે આ કોષ્ટકમાં તમારે આ માહિતી લખવાની છે કે રોજ એક એક દિવસ જોવાનું છે. તો પહેલાં આપણે જો અહીં લખ્યું છે કે બદલાવ જોવા મળે છે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી જોતા રહો. બરાબર, એટલે કે પહેલાંમાં લખવાનું છે પોચી લાગે છે. પહેલા દિવસે આપણે જોઈએ તો પોચી લાગે છે, પછી સૂંઘીને આપણને કાંઈ ખબર પડતી નથી. પછી પડ બદલાયેલું લાગે છે, હવે એનું ઉપરનું પડ છે એ બદલાયેલું લાગે છે. અને રંગ પરથી તો કે ત્યાં ડેસ આવશે, કાંઈ થતું નથી. પછી બીજું છે વધારે પોચી બને છે, બીજા દિવસે વધારે પોચી બને છે અને ખરાબ વાસ. પછી સપાટી પર ફણ દેખાય છે અને આછો લીલો રંગ દેખાય છે. આવી રીતે પ્રવૃત્તિ થાય છે. એટલે તમને જે સાધ્ય પોથીમાં લખો છો જેમાંથી એમાં આ પ્રવૃત્તિ આપેલી છે, તમે એમાંથી જોઈને પણ આ કોષ્ટક પૂર્ણ કરી શકો છો. આગળનું જે કોષ્ટક છે તમારે એ રીતે પૂર્ણ કરવાનું છે.
હવે આ બદલાવ માટેના કારણો શોધી કાઢો. બ્રેડ ઉપર ફ્રોગ ક્યાંથી આવે? હવે આ જે બ્રેડ અથવા રોટલી ભીની થાય છે ભેજવાળા વાતાવરણને લીધે તેના પર ફ્રોગ થાય છે અને તે વૃદ્ધિ પામે છે, બરાબર. અને તે વૃદ્ધિ પામે તેથી એના પર ફ્રોગ ને એવું બધું જીવાત ને એવું થઈ જતું હોય છે. હવે જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે. કોઈ ખોરાક જલ્દી બગડે છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે. એવી ઋતુઓ અને પરિસ્થિતિઓની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે. ચોમાસાની હવે છે બાળકો, ચોમાસાની ઋતુમાં ખોરાક જલ્દી બગડે છે. ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોવાથી ખોરાકમાં ફ્રૂગ ઝડપથી વૃદ્ધિ પામે છે. એટલે ચોમાસાની ઋતુમાં છે બાળમિત્રો ખોરાક છે ઝડપથી બગડી જતો હોય છે કારણ કે ભેજવાળું વાતાવરણ હોવાથી એમાં ફૂગ થઈ જાય છે. હવે ઉનાળામાં પણ ખૂબ જ ગરમી પડે છે તેથી ઉનાળામાં પણ ખોરાક છે ખૂબ જ ઝડપથી ખરાબ થઈ જાય છે. દૂધ અને માવાથી બનેલી વાનગીઓ છે એ ઝડપથી બગડી જતી હોય છે. જો ખોરાકને રાંધ્યા પછી યોગ્ય રીતે ઠાકીને કે યોગ્ય સ્થળે ન રાખવામાં આવે તો પણ તે બગડી જાય છે. ખરાબ ખાદ્ય પદાર્થોમાંથી રાંધેલો ખોરાક પણ ઝડપથી ખરાબ થઈ જતો હોય છે. હવે છે નીચે કેટલાક ખોરાકના ઉદાહરણો આપેલા છે અને થોડી સાદી પદ્ધતિઓ આપે છે જેનાથી તે ખોરાક એક બે દિવસ સારા રહી શકે છે. સાચા જોડકા છોડો. હવે દૂધ છે તો એની સામે શું આવે? એની સામે વાટકામાં મૂકો અને તે વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો તો એની સામે સી આવે કે દૂધને છે આપણે ઉકાળવું જોઈએ અને પછી જે છે એ સારું રહે છે. પછી છે ભાત. તો ભાતમાં ભાતની સામે શું આવશે બાળમિત્રો? તો કે ડી આવશે, તેને એટલે કે ચોથું આવશે, તેને સૂકી અને ખુલ્લી જગ્યાએ રાખવા જોઈએ તેથી છે ભાત જલ્દી બગડતા નથી. ત્રીજું છે લીલા દાણા. તો એની સામે છે બીજું આવશે કે ભીનાશવાળા કાપડમાં વીંટાળીને નાખવાથી દાણા છે એ સારા રહે છે. પછી ડુંગળી અને લસણ. તો ડુંગળી અને લસણમાં બાળમિત્રો એને વાટકામાં ડુંગળી અને લસણ છે એને તેને છે એ સૂકી અને ખુલ્લી જગ્યાએ રાખવું જોઈએ બાળો, ખબર. જો ડુંગળી કાપેલી કેવી હોય તો એ આપણને ખબર છે કે આપણે એને પલાળીને આપણે એમાં પાણી નાખી પાણી ભરેલા વાસણમાં એને રાખી શકીએ છીએ. હવે ઉનાળાની મિજબાની કેરીના પાપડ. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવતા હતા. તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચા સાથે પણ ખાવી ગમતી હતી. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી હતી. અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડી કેરીના પાપડ બનાવો. તેમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ. બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તેઓ તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા, નાળિયેરીની છાલમાંથી બનેલી દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા. તો તમે જોઈ શકો છો કે અલ્પેશ અને મહેન્દ્ર છે એની માતાને છે કેરીના પાપડ બનાવવાનું કહે છે અને અલગ અલગ આવી વસ્તુઓ છે એ તાડના ઝાડમાંથી જે વણેલી ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા, નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવે છે. પછી છે માએ પરસાળમાં તડકાવાળી જગ્યાએ શોધી. બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માચડો બનાવ્યો. તેઓએ તે ચટાઈ માચડા પર ફેલાવી બાંધી. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. તેમણે એ કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં લીધો. પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કાળ કરવા માટે તેને પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળો. પછી અલ્પેશે ગોળને તેમાં ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા. જો આ રીતે એમ પાપડ કઈ રીતે બનાવે છે એ તમે જોઈ શકો છો. જો અહીંયા ચિત્ર આપ્યું છે એ પ્રમાણે જોઈએ. મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. માએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓએ ચટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે સાડી ઠાંકી દીધી. બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો. માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા.
પછી તેમણે તે માવો આગલા દિવસના થર પર પાથર્યો। બંને ભાઈઓએ ભાઈઓને આ કામ આપવામાં આવ્યો। બંને સાથે મળી ઘણા થર એકની ઉપર એક પાથર્યા। આગળના ચાર અઠવાડિયામાં વરસાદ ના પડે એવી તેઓ આશા રાખતા હતા। ચાર અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા, જ્યાં સુધી તે થર ચાર સેમી જાડું ન થયું એને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું। થોડા દિવસ પછી માએ કહ્યું, કેરીના પાપડ તૈયાર છે, આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું। બીજા દિવસે ચટાઈ માંચડા ઉપરથી નીચે લાવવામાં આવી, કેરીના પાપડના નાના નાના ટુકડા કર્યા। બંને ભાઈઓએ તે ચાખ્યા, તે સ્વાદિષ્ટ હતા। મહેન્દ્રએ કહ્યું, વાહ કેટલું સ્વાદિષ્ટ છે, આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી। એ છે આ લોકો કેરીના પાપડ બનાવવામાં ઘણી બધી મદદ કરે છે તેના મમ્મી પપ્પાને, અને કેરીના પાપડ છે એ ખૂબ જ તેઓને સ્વાદિષ્ટ લાગે છે। નીચે આપણે લખો એમાં અમુક પ્રશ્નોના જવાબ આપણને લખવાના છે, એ તમારે જે સાથે પોતીમાં જે પ્રશ્નોના જવાબ તમે લખો છો એમાંથી જ લખવાના છે। કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યો? તો કે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવાથી તે પ્રવાહીમાં પાણીનું પ્રમાણ વધી જાય છે, અને તડકામાં તેને રાખવાથી પાણી ઉડી જશે અને પડ કઠણ બની જાય, તે માટે આ રીતે એને તડકામાં સૂકવવામાં આવે છે। હવે પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલા પાકી કેરીઓ કેમ પસંદ કરી? તો કેરીના પાપડ બનાવવા સૌથી પહેલા પાકી કેરીઓ પસંદ એટલા માટે કરી કે પાકી કેરીમાંથી રસ સારો અને સરળતાથી કાઢી શકાય છે। બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા તેના માટે તેમણે શું કર્યું તે મુદ્દાસર આપણે લખવાનું છે। હવે બંને ભાઈઓ બજારમાં જાય છે। બજારમાંથી તાડના ઝાડના પાંદડામાંથી વણેલી ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા, નાળિયેરની છાલની દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદી લે છે એના પપ્પા સાથે, બરાબર એના પિતા સાથે। પરસાળમાં તડકાવાળી જગ્યાએ માચડો બાંધ્યો, તેના પર ચટાઈઓ પાથરીને બાંધી લીધી। બીજે દિવસે મોટા વાસણમાં કેરીનો રસ કાઢ્યો, તેને સુતરાઉ કપડાથી ઢાંક્યો, કપડાથી ગાળ્યો એ લોકોએ, પછી જલપેશે ગોળના ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી ગોળને ખાઈ ગયો। પછી ગોળ અને ખાંડ સરખા પ્રમાણમાં લઈ કેરીના રસમાં ભેગા કર્યા, અને પછી છે મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા। માએ તેનો માવો ચટાઈ પર પાથર્યો અને ચટાઈ પર ધૂળ ન પડે એટલે તેના પર સાડી પાથરીને બીજે દિવસે આ પ્રમાણે માવો તૈયાર કરીને આગળના દિવસની જેમ પ્રથમ થર પર પાથર્યો, અને બંને ભાઈઓ આ કામ કર્યું। બંને ભાઈઓ આ રીતે ચાર અઠવાડિયા સુધી માવાના થર પર થર પાથર્યા અને સૂકવ્યા। મહિના પછી ચટાઈ નીચે ઉતારી લીધી અને સુકાઈ ગયેલા થરના નાના નાના ટુકડા કર્યા। આમ બંને ભાઈઓએ કેરીના પાપડ બનાવ્યા હતા। તો આ રીતે એ બનાવ્યા છે, આપણે ઉપરના ઓલામાંથી પણ એ લખી શકીએ છીએ। પછી છે તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાંની યાદી બનાવો અને તમારા મિત્રો સાથે તેની આપ લે કરવાની છે। હવે આપણે ઘરમાં જોઈએ તો કે મુરબ્બો બનાવીએ છીએ કેરીમાંથી, ઘણા કાચી કેરીમાંથી આપણે ગળી કેરીનું, ગોળ કેરીનું, પછી ખારી કેરીનું અથાણું ખારું બનાવીએ છીએ, તીખું અથાણું બનાવીએ છીએ, બરાબર કટકીનું બનાવીએ છીએ, પછી આમચૂર, પછી આંબળાનું અથાણું, લીંબુનું, ગવારનું, બરાબર આંબોળિયા એટલે કે આંબાનું, ઘણી બધી અથાણા બનાવતા હોય છે, અને કેરીની પોટલી બાફીને છીણ કરીને મુખવાસ પણ બનાવાય છે, અને પાકી કેરીમાંથી રસ કાઢવામાં આવે છે, અને કાચી કેરીમાંથી ચટણી પણ બનાવીએ છીએ આપણે। હવે શોધી કાઢો અને ચર્ચા કરો, શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે? કયા પ્રકારનું અથાણું બને છે? કોણ બનાવે છે? તેઓ કોની પાસેથી તે બનાવતા શીખ્યા? તો તમારા ઘરમાં કોઈ બાળમિત્રો અથાણા બનાવતા હોય તો તમારે તેની સાથે તે ચર્ચા કરવાની છે, અને કયા કયા અથાણા બનાવે છે। બધાના ઘરમાં કેરીનું અથાણું તો બનતું જ હોય છે। હવે કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે તે છે, અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે વિગતે લખો। તમારા ઘરમાં આ વસ્તુઓ કેવી રીતે બને છે? તો કે પાપડ, ચટણી, વડીઓ, સોસ, કાતરી, વેફર્સ, બરાબર આ બધી વસ્તુઓ છે એ કઈ રીતે બને છે એ આપણે ચર્ચા તમારા મમ્મી સાથે, દાદી સાથે કરવાની છે, કે બેન સાથે પણ આ ચર્ચા તમે કરી શકો છો। એ મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ? ગાંધીધામ વાપી ટ્રેનથી જતાં 2 દિવસની મુસાફરી છે, જો તમારે એ મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જશો? તમે તેને પેક કેવી રીતે કરશો? બધા જ પેક કરેલા ખોરાકની કાળા પાટિયા પર યાદી બનાવો, તમે પહેલાં કઈ વાનગી ખાશો? તો આપણે જો આપણે ક્યાંક જવાનું થાય તો આપણે કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જશું એની આપણે ચર્ચા અહીંયા કરવાની છે, તો તમારે
એ ચર્ચા તમારા મમ્મી સાથે તમને કઈ કઈ વસ્તુ આપશે, થેપલા આપે બરાબર, અમુક મમ્મીઓ છે થેપલા સેવ મમરા ને એવું બધું ઘણું બધો ઘણા બધા પ્રકારનું આપતા હોય છે, એટલે તમારે એ ચર્ચા તમારા મમ્મી સાથે કરીને તમારે એનો જવાબ જાતે લખવાનો છે. પછી છે કે આપણે શું શીખ્યા, હવે કાચની બરણીઓ અને બોટલો અથાણા ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવી જોઈએ, આવું કેમ કરવામાં આવે છે, શું તમને યાદ છે પ્રયોગમાં બ્રેડ પર શું થયું હતું? તો આપણે યાદ છે આગળ પ્રયોગમાં બ્રેડ પર છે, જો જરાક પાણી કેવું રહી ગયું હોય તો ભેજના પ્રમાણના લીધે એમાં ફ્રૂક થઈ જાય છે, એટલે કાચની બરણીઓને આપણે જો વ્યવસ્થિત સૂકવી હોય તો એમાં છે અથાણું બગડતું નથી બરાબર, એમાં ફ્રૂક જામવાની આપણને બીક રહેતી નથી, હતી જેથી કરીને અથાણું છે એ બારે માસ આપણે ખાઈ શકીએ. હવે બારે માસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ, જેવી કે અથાણું, કેરીના પાપડ, ચટણી, ચીક્કી વગેરે બરાબર. હવે બીજી વસ્તુની યાદી બનાવો જેમાંથી બનાવેલી વાનગીઓની મજા આપણે આખું વર્ષ માણી શકીએ, તો તમારી આ યાદી છે તમારા ઘરે ચર્ચા કરવાની છે. હવે બાળમિત્રો અહીંયા પાઠ 4 છે કે કેરીઓ બારે માસે અહીંયા પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા પાઠ સાથે.